વડોદરાની વડોદરામાં દૂષિત પાણી વિતરણ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અજય ભાદુએ પાણી પુરવઠા હેડ અલ્પેશ મજમુમદાર પાસેથી વિભાગ છીનવી લીધો છે, તો કૌશિક પરમારની બદલી કરી દેવામાં આવી છે. પીએમ પટેલની પણ પાણી પુરવઠા વિભાગમાં બદલી કરવામાં આવી છે. પાણી પુરવઠાના નાયબ ઇજનેર રાજેશ ચૌહાણ, બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી મુકુંદ પટેલની બદલી કરવામાં આવી છે, તો પાણી પુરવઠાના નાયબ ઇજનેર મનસુખ બગડાએ સસ્પેન્ડ કરવાને આવ્યા છે, જ્યારે ડ્રેનેજ વિભાગના અધિકારીની બદલી કરવામાં આવી છે. સૌથી પહેલી પ્રાયોરિટી જે પ્લાન્ટની અંદર ખામીઓ છે એને દુરુસ્ત કરવાની છે. જે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલે છે અને પાણીની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. કોઈની પણ જ્યારે આપણે જવાબદારી નક્કી કરીએ, કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય, તો એને સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરીને કાગળો તપાસી અને એને સામે એને બચાવની તક આપી અને પછી એની સામે કાર્યવાહી કરવાની હોય છે. અને એ સિવાયના જે વહીવટી પગલાઓ છે એ પણ લેવાના ચાલુ થઈ ગયા છે. તો વડોદરામાં દૂષિત પાણી વિતરણ કરવા મામલે હવે કાર્યવાહી થઈ રહી છે. પીએમ પટેલની પાણી પુરવઠા વિભાગમાં બદલી થઈ છે. મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ પણ છીનવ્યો વિભાગ. પાણી પુરવઠાના હેડ અલ્પેશ મજુમદાર પાસેથી આ વિભાગ લઈ લીધો છે. વડોદરામાં દૂષિત પાણીને લઈને હવે કાર્યવાહીઓ શરૂ થઈ રહી છે. નો મામલો ચકચારે ચડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સખતમાં સખત કાર્યવાહી કસૂરવારો સામે કરવામાં આવી છે. મહત્વનું છે કે પાલિકા કમિશનર દ્વારા જે જવાબદાર અધિકારી છે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે, ઉપરાંત તપાસના પણ આદેશ કરવામાં આવ્યા છે. આપણી સાથે પાલિકાના કમિશનર અજય ભાદુ સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સર, જે રીતે એક લાંબા સમયથી આ એક પરિસ્થિતિ હતી, સમસ્યા હતી ને ત્યારબાદ પાલિકા પણ એક્શનમાં આવ્યું હતું, તપાસ પણ થઈ ને હવે આપે આદેશ પણ આપ્યા છે, શું હકીકત છે, શું મામલો? આ તમામ બાબતમાં ટાંકીઓની સફાઈ ઉપરાંત જ્યારે પ્લાન્ટની આપણે આખી શટડાઉન લઈને એની પણ સફાઈ કરી ત્યારે આપણે જાણવા મળ્યું છે કે પ્લાન્ટમાં થોડીક ખામીઓ હતી અને પ્લાન્ટની જે વર્કિંગ છે એમાં ચોક્કસપણે એક ઉણપ આપણને જાણવા મળી. તેથી સૌથી પહેલાં તો એ ઉણપને આપણે દુરુસ્ત કરવાની કામગીરી ચાલુ કરી છે અને જવાબદારીના ભાગરૂપે બંને જે કોન્ટ્રાક્ટર છે, જે પ્લાન્ટ જેને બનાવ્યો છે અને જેને જે ONM કરે છે, એને નોટિસ આપી એની નાણાકીય જવાબદારી અને બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં અને એને નોટિસ આપીને 8મી તારીખે એને હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. બીજી વાત એ છે કે જે અધિકારીઓ એની સાથે સંબંધિત છે એની અંદર પ્લાન્ટના જે જવાબદાર અધિકારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પાણી પુરવઠાના જે તમામ અધિકારીઓ છે એને ત્યાંથી બદલી નાખવામાં આવ્યા છે, જેથી કરીને એ પ્રારંભિક વહીવટી પગલાં લઈને એને એક આખો જે કહેવાય છે કે એને દુરુસ્ત કરવાની કામગીરી છે. વહીવટી તંત્રને પણ એની સાથે થોડોક દુરુસ્ત કરવાની કામગીરી છે એ કરવામાં આવી અને વિજિલન્સ રિપોર્ટ આવ્યા પછી ખાતાકીય તપાસ સહિત જેટલા પણ એની અંદર જ્યારથી પ્લાન્ટ બન્યો અને હેન્ડઓવર થયો જેટલા પણ અધિકારીઓ કર્મચારીઓ હશે અને કસૂરવાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સર, મહત્વનું છે કે જે સમગ્ર મામલો બહાર આવ્યો તો આ પોતે પણ નિમેટા પ્લાન્ટની મુલાકાત લીધી હતી, ક્યાંક ને ક્યાંક પ્લાન્ટ બનાવનાર ને એની જે ઇજારદાર હતા તેની સામે પણ આ પગલાં લેવાના છો. 8મી તારીખે આપે એમને મળવા પણ બોલાવેલા છો, એ શું વિગત છે? એને એક નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં એને શો કોઝ આપ્યો છે અને એની સામે નાણાકીય પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કેમ ના કરવા એના ખુલાસાઓ એ કરે આવીને અને પોતાનો પક્ષ રજૂ કરે એના માટે એને 8મી તારીખે એક તક આપવામાં આવી છે. એ આવ્યા પછી એમનો પક્ષ શું છે એ સાંભળીને અને પછી યોગ્ય નિર્ણય કરવામાં આવશે. સર, જે રીતે પાણી પુરવઠા વિભાગના અધિકારીની તો બદલી થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ વિભાગ અને અન્ય વિભાગોના પણ અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે, એટલે એ કેવી રીતે એકું સુચારું આયોજન કરવામાં આવશે? એ તો એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે છે કે જે રીતે આપણે અગર બદલી કરીએ, આખી ટીમ જ્યારે આપણે બદલીએ ત્યારે આપણે બીજા અધિકારીઓનો મૂકવો પડે, પરંતુ એ માત્ર પ્રાઇમરી પ્રિલિમિનરી વહીવટી પગલાં છે. હવે એની પછી જે તપાસ અંતે એક નિયત પ્રક્રિયા અનુસરીને જે એની સામે જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ચોક્કસથી હા હતા પાલિકા કમિશનર અજય ભાદુ, તેઓનું કહેવું છે કે હાલ તો તપાસ પણ ચાલુ રહી છે અને તાત્કાલિક અસરથી આ પગલાં લેવામાં આવ્યા છે, પણ જો તપાસના અંતે જે કસૂરવાર લોકો છે તેના પર ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે. વડોદરાથી તુષાર પટેલ સાથે કેમેરામેન મુકુંદ દવે, ઝી મીડિયા, વડોદરા. તો વડોદરામાં દૂષિત પાણીનો જે મામલો છે, પાણી પુરવઠાના નાયબ ઇજનેર રાજેશ ચૌહાણની બદલી થઈ છે. હાલ બદલી કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયમાં કાયદાકીય પગલાઓ પણ ભરવામાં આવશે.